કહેવાય છે કે અત્યારના સોનગઢમાં આવેલો આ કિલ્લો છત્રપતિ શિવાજીના કાળમાં બંધાવવામાં આવ્યો હતો ઘણા વર્ષો પહેલા આ વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો હતો તથા આ વિસ્તાર ભીલ લોકોના કબજામાં હતો વર્ષ સત્તરસો ઓગણીસમાં રાવ ગાયકવાડે આ વિસ્તારને જીતીને કિલ્લાનું ફરીથી નિર્માણ કરાવ્યું હતું તેથી પીલાજી રાવ ગાયકવાડને આ કિલ્લાના મૂળ સ્થાપક ગણાવાય છે

અને એ શરૂઆતનો સોનગઢ કિલ્લા થી થઈ હતી આ સોનગઢનો કિલ્લો સયાજીરાવ ગાયકવાડ અને ગાયકવાડ કુટુંબનું મુખ્ય થાણું ઈસ્વીસન સત્તરસો સુધી સોનગઢ રહ્યું હતું અને ગાયકવાડ સરકારે ફિરંગીઓ પર જે વિજય મેળવ્યો એની યાદગીરીમાં આ ફિરંગી માતાની મંદિરની પણ સ્થાપના કિલ્લા પર કરી હતી ગાયકવાડે વર્ષ સત્તરસો ને ત્રીસમાં માં વડોદરા જીત્યા બાદ ફિરંગીઓને પણ હરાવ્યા હતા તેની યાદમાં આ કિલ્લા પર ફિરંગી માતાના મંદિરની સ્થાપના કરવામાં આવી હતી આ કિલ્લો તેની દિવાલ વાવ તેમજ અનેક ભૂગર્ભ રસ્તાઓના કારણે ઘણો જાણીતો છે અહીં ટેકરી ઉપર ભોયરામાં અંબા માતાનું મંદિર બનાવવામાં આવ્યું હતું જેમાં આજે પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા ભોયરામાં જાય છે અહીં ભગવાન શિવનું અને મહાકાળી માતાનું મંદિર તેમજ બે દરગાહો પણ આવેલી છે પરંતુ ટેકરી પર રસ્તાની વ્યવસ્થા ન હોવાને કારણે અહીં પ્રવાસીઓ આવતા નથી આ સ્થળને પ્રવાસન સ્થળ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે અને આ વિરાસતના સ્મારક માટે અનેકવાર અધિકારીઓ પણ મુલાકાત લઈ રહ્યા છે પરંતુ કોઈ જ કાર્ય હાથ ધરાયું નથી. વિયે આ ઐતિહાસિક કિલ્લો છે અહીં વિકાસ થવો નહોતો પરવાસી ધામ કે liye ભી મંજૂરી દિયા ગયા હૈ સરકાર ને દે દિયા હૈ ગુજરાત સરકાર પર યહાં કુછ વિકાસ હુઆ નહીં અભી તક આટેગરી પર રાજા દ્વારા મહાકાળી માતાના મંદિર ની સ્થાપના કરવા મા આવી હતી આજે પણ અહીં દશેરાના દિવસે મેળો ભરાય છે પરંતુ લોકો મંદિર સુધી પહોંચી શકે તેવા રસ્તાઓ પણ અહીં નથી આટલું કરે ઐતિહાસિક પહેલાની વસ્તુ છે એને કરે તો સારું છે ઓર માન સન્માન વધે એટલે અમારે તો અહીંયા એટલું જ જીક છે કે ભાઈ તમે અહીંયા આવો ઓર એની વ્યવસ્થિત કરો મંદિર છે દરગાહ છે આ ધાર્મિક વસ્તુ છે એની તમે જેટલી વ્યવસ્થા કરો એટલું તમારી મહેરબાની આ કિલ્લામાંથી મહારાષ્ટ્રના નંદુરબાર સુધી જઈ શકાય તેવો ગુપ્ત રસ્તો હતો આજે આ કિલ્લાની દરેક વિશેષતા નાશ પામી છે ત્યારે આવનારી પેઢી આ વિરાસતને નિહાળી શકે તે માટે વહેલી તકે કિલ્લાનો જીર્ણોદ્ધાર શરૂ કરાય તે જરૂરી છે કિરણ સિંહ ગોહિલ વીટીવી તાપી